હેલો ગાઈસ, જય શ્રી રામ. હું ચુનિલ સોની અને આજ આપને લઈ જવાનો છું હનુમાનજીના એવા અદ્ભુત અને અલૌકિક મંદિરના દર્શન કરાવવા જે હનુમાનજી સાક્ષાત પાતાળમાંથી પ્રગટ થયા છે. તેથી તેમના એ સ્વરૂપને પાતાળિયા હનુમાન કહેવાય છે. અને આ મંદિર આદિપુરના અંતજાર વિસ્તારમાં સ્થિત છે, જ્યાં આપણને હનુમાનજીની વિશાળ પ્રતિમાના પણ દર્શન થવાના છે. અને અહીં શનિવારે મેળા જેવું વાતાવરણ હોય છે. તો ચાલો આજના વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે દર્શન કરશી અને મંદિર વિશે જાણકારી લેશી. જય શ્રી રામ. તો મિત્રો, આગળની ક્ષણોમાં આપણે નિહાળશી મંદિરની એકદમ સંધ્યા ટાઈમનું અદ્ભુત લાઇટિંગનો નજારો. બહુ જોયા જેવો છે. અને શનિવારે તમે વિશેષ અહીં આવશો તો એકદમ મેળા જેવું વાતાવરણ લાગશે. અને મહાઆરતીનો પણ લાભ લેવાનો છે મિત્રો, જરૂરથી એન્ડ સુધી જોજો. અહીંની મહાઆરતી પણ બહુ જ મસ્ત થાય છે. તો વિશાળ હનુમાનજીની પ્રતિમાના પણ આપણે દર્શન કરવાના છે. તો આ વિડીયોમાં આપણે પાતાળિયા હનુમાનજીની સંપૂર્ણ માહિતી લેવાનો પ્રયાસ કરશી. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. અને લોકેશન મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. જેટલી બને એટલી બધી માહિતી આપણે કલેક્ટ કરવાનો પ્રયાસ કરશી. અને અહીં હવે હું પાતાળિયા હનુમાનજી પહોંચી ગયો છું. મિત્રો જય સિયારામ, હું સુનિલ સોની અહીં પાતાળિયા હનુમાન આવી ગયો છું. અને અહીં વિશાળ ટુ વ્હીલર પાર્કિંગ અને કાર પાર્કિંગ તરીકે વિશાળ જગ્યા છે. અને આ છે મંદિર પરિસર. તો ચાલો તમને પહેલા મંદિર પરિસરના દર્શન કરાવું. હેલો ગાઈસ, જય સિયારામ. હું સુનિલ સોની અને આજે આવી ગયો છું અહીં હનુમાનજી મંદિર. અહીં હનુમાનજી સાક્ષાત પાતાળમાંથી પ્રગટ્યા એટલે પાતાળિયા હનુમાન કહેવાય છે. અહીં અદ્ભુત અને અલૌકિક હનુમાનજીના આપણે દર્શન કરવાના છે. અને અંદર વિશાળ ભવ્ય હનુમાનજીની પ્રતિમા છે, 40-50 ફૂટ આશરે, ત્યાં પણ આપણે દર્શન કરશું. અને અહીં શનિવારે મસ્ત મેળા જેવું આયોજન હોય છે, વાતાવરણ હોય છે, ત્યારે બધું તમને હજી સાંજ પડે છે એ દેખાડે છે. અને અહીં પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે. તો ચાલો બને રહેજો, શું શું છે આપણે બધી માહિતી લેવાનો પ્રયાસ કરશે. તો મંદિર પરિસરમાં એન્ટ્રી થતાં જ આવો મસ્ત રણિયામણું ભવ્ય ગેટ છે. અને આવી મસ્ત મૂર્તિ અને ગેટ છે. જો કડું પકડીને જોઉં છું, એકદમ જૂનવાણી જેવું લાગે છે. દર શનિવારે સાંજના દાતાઓ તરફથી પ્રસાદ સ્વરૂપે અન્નક્ષેત્ર કાર્યરત છે. તો અહીં મિત્રો શનિવારે પ્રસાદનું પણ આયોજન હોય છે. અને ભાવિક ભક્તો અહીં બહુ જ પ્રેમ ભાવથી પ્રસાદ ગ્રહણ કરે છે. મિત્રો, આ વિશાળ પરિસર છે પાતાળિયા ધામ, આપ જોઈ શકો છો. અહીં આપણે પહેલાં દર્શન કરી લેશું. અને અહીં હનુમાનજીની વિશાળ પ્રતિમા છે, ત્યાં પણ આપણે દર્શન કરશું. અને બારે આવો મસ્ત ગજરાજ મૂર્તિ સ્વરૂપે વિરાજમાન છે. મિત્રો, જે પણ કોઈ સાચા હૃદયથી હનુમાનજીની પ્રાર્થના કરે છે તેની મારો હનુમાન દાદો બધી જ મનોકામના પૂરી કરે છે. તો એવા અદ્ભુત અને સાક્ષાત પાતાળિયા હનુમાનજીના આપ દર્શન કરો અને સર્વેને આ દર્શન કરાવી અને પુણ્યગણનો લાભ લેજો. તો સાક્ષાત સ્વયંભૂ અને અલૌકિક હનુમાનજીના દર્શન કરો. બહુ ચમત્કારિક હનુમાનજી છે. સાચા હૃદયથી તમે દર્શન કરો. આપ મારી ચેનલ દ્વારા પણ દર્શન કરી રહ્યા હો તો અંતકરણથી દર્શન કરજો. હનુમાનજીને પ્રાર્થના કે આપની મનોકામના જરૂરથી પૂરી કરે. અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. ભવ્ય કોતરણી વાળું અને વિશાળ મંદિર પરિસર છે મિત્રો, જુઓ ઉપર મસ્ત ઘુમટ છે. અને અહીં શનિવારે મસ્ત મેળા જેવું વાતાવરણ હોય છે અને ભાવિક ભક્તો નજર જુએ છે.
કાનજીભાઈ ચેનજીભાઈ હા સરસ. જો અહીંયા બાપા અહીંયા પાતળી હનુમાનજીના દર્શન કરવા આવ્યા છે. કેવા હનુમાનજીના તમને અદભુત દર્શન કેવા થયા? દર્શન કર્યા બાપા? બહુ દર્શન થયા ને હારા? બહુ સરસ. અહીં વિશાળ હનુમાનજીની પ્રતિમા છે અને બાળકો માટે અહીં નીચે લસરપટ્ટી ને એવી બધી વ્યવસ્થા છે. અને આશરે 40-50 ફૂટ ઊંચી હનુમાનજીના ભવ્ય પ્રતિમા છે. આપ દર્શન કરો. હનુમાનજીની મસ્ત પ્રતિમા છે અને આ નાનો હિંચકા ખાઈ રહ્યા છે નાના નાના બાળકો. તો મિત્રો અહીં પાતળી હનુમાનજીનો પરિસર છે. અહીં વિશાળ હનુમાનજીની ભવ્ય પ્રતિમા છે. આપ દર્શન કરો નિહાળો. અને આ ચારે બાજુ મંદિર પરિસર છે. પાછળ બાળકો હિંચકા અને લસપટ્ટી ખાઈ રહ્યા છે. અને શનિવારે મિત્રો અહીં મેળા જેવું વાતાવરણ હોય છે. તમે જરૂર આવજો. હનુમાનજીના અદ્ભુત અને અલૌકિક દર્શન થશે તમને. તો એવું છે પાતળિયા ધામ. આપ જરૂરથી આવજો. અહીં નાનો એવો ચબૂતરો છે. આ હનુમાનજીની વિશાળ પ્રતિમા. પાતળિયા ધામ ભોજનાલય છે. આ જો મિત્રો પાતળિયા હનુમાનજીનું અહીં રસોડું છે અને બધી તૈયારી લોટ બાંધી અને મસ્ત રોટલીઓ બધી તૈયાર થઈ ગઈ છે. તો શાક રોટલી અને દાળ ભાત અને લાડવા. તો અહીં દર શનિવારે પ્રસાદનું આયોજન હોય છે એકદમ સાત્વિક. અને ભાવિક ભક્તો એકદમ ભક્તિભાવથી હનુમાનજીનો પ્રસાદ આરોગે છે. અને રોટલી જો એકદમ અત્યારે સાંજ થઈ છે. આ થપે થપા લાગી ગયા છે. આશરે 2000 ભાવિક ભક્તો અહીં પ્રસાદ લેતા હોય છે. દાળ છે ને હા શેનું? બટેકાનું મિક્સ શાક. આ શાક આ વિશાળ રસોડું છે અને આ મશીનરીઓ છે બધી જુઓ. અને આ ભોજન ખંડ છે. 7 વાગે આરતી થઈ જાય પછી અહીં ભાવિક ભક્તો પ્રસાદ લે છે. તો બન્યા રહેજો. હજી મંદિર પરિસરમાં બતાડું તમને બધું. અહીં સાક્ષાત હનુમાનજી પાતાળમાંથી પ્રગટ્યા છે એટલે પાતાળિયા હનુમાન કહેવાય છે. અને એનો ઇતિહાસ એવો છે કે ખેડૂત ખેતી કરતા હળમાં કેસરી કલરનો પથ્થર આવ્યો તો તેમણે પંડિતને બતાડ્યું. ત્યારથી હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા એ ખબર પડી અને અહીં હનુમાનજીનું વિશાળ મંદિર આપ જોઈ શકો છો. આ છે પાતળિયા હનુમાન. અને અહીં આંકડાની માળા અને મળે છે અને ભાવિક ભક્તો લઈ અને અંદર જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો. અને આ છે શ્રી પાતાળેશ્વર હનુમાનજીનો મસ્ત ભવ્ય ગેટ છે. સનાતન પૂજા ભંડાર. અહીં પૂજાની ને એવી બધી સામગ્રીઓ મળે છે. Thank you.
અને અહીં ભાઈ ભક્તો શ્રીફળ વધારે છે. તો મિત્રો સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને હનુમાનજીની વિશાળ 40-50 ફૂટ ઊંચી પ્રતિમા છે, આપ દર્શન કરો. અને આપ જોઈ શકો છો અહીં શનિવારે મસ્ત મેળા જેવું વાતાવરણ હોય છે. અને અહીં હનુમાનજી પાસે બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. જો હનુમાનજી પાસે ફોટો પડાવી રહ્યા છે બધા. વિશાળ કયા હનુમાનજીની પ્રતિમાના ભવ્ય દર્શન કરો. અને આ સાઈડ બાળકો હિંચકા ખાઈ રહ્યા છે. અને હનુમાનજીની ધૂન તો આપ સાંભળી જ શકો છો. અને આ વિશાળ હનુમાનજી મંદિર છે.
રામચંદ્ર કી આરતી થઈ ગયા બાદ દર્શની વારે અહીં ભાવિક ભક્તોને પ્રસાદનું વ્યવસ્થા કરવામાં આવે છે. અને આપ જોઈ શકો છો ભાવિક ભક્તો બહુ જ ભક્તિભાવથી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. મિત્રો, હવે વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે અને રાત્રિ થઈ ગઈ છે, તો લાઇટિંગનો નજારો આપ જોઈ શકો છો. મંદિર પરિસરમાં એકદમ રંગબેરંગી લાઇટોનો નજારો, બહુ જ મજા આવશે. મિત્રો, તો આપ પણ અહીં આવ્યા છો કે નહીં એ જરૂરથી જણાવજો, અને આ જગ્યાની માહિતી આપને ખબર હતી કે નહીં જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ના આવ્યા હોય અહીં તો આવતા શનિવારે ચોક્કસ પ્લાન કરજો અને આવા અદ્ભુત અને અલૌકિક હનુમાનજીના દર્શન કરી અને સગા સંબંધીને તો વિડીયો આ જરૂર મૂકજો, જેથી એ પણ દર્શનનો લાભ લઈ શકે. તો ચાલો હવે હું રજા લઉં છું, ફરી મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત, રાધે રાધે, જય બજરંગબલી. અને કોમેન્ટમાં જય શ્રીરામ જરૂરથી લખજો. એન્ડ સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.